માનનીય શ્રી જોગેશ્વરીબેન ઇન્દ્રવદનભાઈ છાયા, 74 વર્ષની એમની ઉંમર છે. વ્યવસાયે તેઓ નિવૃત્ત શિક્ષિકા છે, પણ શિક્ષકનો સ્વભાવ ક્યારેય નિવૃત્ત થતો નથી, અને એટલા માટે જ ચિત્રકાર, વાર્તાકાર, કવિયત્રી અને ગાયિકા તરીકે તેઓ પ્રવૃત્ત છે. એક સુંદર મજાનો કાવ્ય સંગ્રહ મીરાત તેમના તરફથી મળેલ છે. તો એવા જોગેશ્વરીબેન છાયા દ્વારા લિખિત અને ધર્મેન્દ્ર કનાલા દ્વારા પઠિત વાર્તા દીકરી વ્હાલનો દરિયો. પપ્પા, ચા તૈયાર છે. પપ્પા, હવે તમારા કપડાની પસંદગી માટે મને લઈ જજો. આ શર્ટ હવે જૂનો થઈ ગયો છે. પપ્પા, ગોળી ખાધી? પપ્પા, તમે હમણાં તમારી તબિયતની કેર નથી કરતા. મીઠાઈ પણ ખાવાની જાણે ટેવ પડી ગઈ છે. ડાયાબિટીસ વધી જશે તો? મારા ગયા પછી આવું જરાય નહીં ચાલે. દિવાલ પરની સજાવટ, ફર્નિચરની સફાઈ, અરે જ્યાં જ્યાં નજર પડે ત્યાં અંજલિના સ્મરણોની હારમાળા દોડતી આવીને વીંટળાઈ વળે છે. શું વિચારો છો? દીકરીને ભૂલવી જ પડશે. રાજાની દીકરી પણ સાસરે જાય તમારી નવી નવાઈની નથી. આમ કરશો તો કેમ જીવાશે? સાડીના છેડાથી ઝળઝળિયાને છુપાવતી વંદના બોલી. ચા નાસ્તો ટેબલ પર મૂક્યા છે. આઘાતના બંધનોને તોડવા માટે આંખોએ અશ્રુને છુટ્ટો દોર આપી દીધો હતો. અત્યાર સુધી કોઈની સામે ક્યારેય ન રડેલા ભળ માણસ આજે દીકરીના સાસરે વળામણાથી ભાંગી પડ્યો હતો. બાપને મન દીકરી એટલે જીવતરનો વિસામો, હૈયાનો હાશકારો. એના વિના તો સુનકાર છવાય જ જાય, પણ મનને મનાવે જ છૂટકો. વંદના વિશાલની સાથે સોફા પર બેઠી. પતિ પત્ની બંને નબળા પડે ત્યારે એક માં તો મક્કમ થઈને બીજાને જાળવી લેવાની શક્તિ આવી જ જતી હોય છે. દાંપત્ય જીવનની આજ તો ગુરુચાવી છે. ચાલો વંદુ, હવે તું પણ સ્વસ્થ થા. ચા પીતા પીતા વંદનાનું મન ભૂતકાળમાં પહોંચીને તેને ખોતરવા માંડી ગયું. લગ્નને 6 વર્ષ થઈ ગયા, પારણું બંધાયું ન હતું. એના કારણે પોતાને કેવી પીડા સહન કરવી પડી હતી. દાદી સાસુએ તો વિશાલને બીજા લગ્નની પેરવીમાં પણ પાડી દીધો હતો. કુળદીપક તો હોવો જ જોઈએ. તે સમયે વિજ્ઞાનની શોધ પ્રમાણમાં ઓછી થઈ હતી. ડૂબતો માણસ તરણું શોધે એ ન્યાયે ક્યારેક શ્રદ્ધાથી તો ક્યારેક અંધશ્રદ્ધાથી બાધા, આખડી, દવા, દારૂ, પથ્થર એટલા પીર કર્યા, પણ પરિણામ શૂન્ય. 3 વર્ષ પછી સુખનો સૂરજ ડોકાવા લાગ્યો. વંદનાને સારા દિવસો રહ્યા. ઘરમાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું. વંદના સાથે ઘરના બધા સભ્યોનો વ્યવહાર બદલી ગયો. નાની નાની બાબતમાં પણ દાદી સાસુ તેની કાળજી રાખવા લાગ્યા. તેની જગ્યાએ નવી વહુ લાવવાની ભૂગર્ભમાં ચાલતી તૈયારી ભૂગર્ભમાં જ દફનાવાઈ ગઈ. વિશાલ પણ ખુશખુશાલ રહેવા લાગ્યો. 5 વર્ષથી વિષાદગ્રસ્ત રહેતો વિશાલ જાણે તાજો પરણેલો ન હોય એમ જીવવા લાગ્યો. સુખની છાલકોથી તો ઘરની દિવાલોને ભીંજાવું પણ ગમે ત્યારે જીવતા જણની શી વાત કરવી. બીજાને ઉપદેશ આપવો કેટલો સહેલો છે, ને બંધુ મને સલાહ આપે છે, ને પોતે સતત અંજુની યાદમાં રેડા જ કરે છે. ડુસકા અને આંસુ વિના પણ રડી શકાય છે. મને તારા કરતાં એની વધારે ખબર છે, સમજી? ના ના વિશાલ, આજે તો અંજુના આગમન પહેલાનો સમય ઉભરી આવ્યો. કેવા બિહામણા ભયંકર દિવસો હતા એ. તમારી સાથે જ રહેવાનું સુખ પણ અંજલિ જ લેતી આવીને, નહીતર મારી શી દશા થાત? પાગલ જ થઈ ગઈ હોત ને. વિશાલે તેને પોતાની બાહુપાશમાં લઈ લીધી. ચાલ, હવે ભૂતકાળને યાદ કરીને વર્તમાનની સોનેરી ક્ષણોને નારાજ ન કર. માણસે વર્તમાનની ક્ષણમાં જ જીવતા શીખી લેવું જોઈએ. ગયું અને આવશેની ચિંતામાં છે ને માણવાનું ક્યારેક ચૂકતા જઈએ છીએ. આપણે રાજી થવાનું છે. આપણી અંજુએ આપણાથી વિશેષ વ્હાલ પોતાના સાસુ સસરાનું મેળવી લીધું છે, જે ખૂબ આનંદની વાત છે. એની તુલનામાં તો દુનિયાના તમામ સુખ વામણા લાગે, સાચું ને? કહીને બરફીનો ટુકડો વંદનાના મોઢામાં મૂકી દીધો. વાતાવરણને હળવું બનાવ્યું. ફોનની રિંગ વાગી. હલો, અરે ચારુબેન, અમે તમને જ યાદ કરતા હતા.
બોલો, આ અંજુ તમારી પાસે આવશે તો અમને કેમ ગમશે એ વિચાર. અંજુ ઘરમાં આવતા જ બોલી, મમ્મી કોનો ફોન છે? લે લે, તું જ વાત કર. ચારુબેન તો ગળગળા થઈ ગયા હતા કે શબ્દ પણ ગળામાંથી નીકળતા ન હતા. મમ્મી સાંભળ, તમે અમને તેડવા આવો ત્યારે 2 દિવસ રોકાજો, અને પછી અગમની અનુકૂળતા પ્રમાણે અમે 4 જણ તમારી સાથે ચાલશું. બેટા, હું કહેવાની જ હતી કે તો મારા મનની વાત મને સાંભળ્યા વિના જ લઈ લીધી. અમેરિકાથી મારા બંને દિયર આ વેકેશનમાં નથી આવવાના, તેથી મેં નક્કી જ કર્યું હતું કે મમ્મી પપ્પાને એકલા રહેવું ન ગમે અને અમને પણ એમની ચિંતામાં ક્યાંય મજા ન આવે. ભલે, ચારુબેન તો અંજુને વળગી જ પડ્યા. બેટા, તું અમારા માટે જ જાણે આવી મીઠડી સમજુ બની છો ને. મમ્મી, મને તો એવું કંઈ નથી લાગતું. મમ્મી, તમે બધા પાસે મારા વખાણ કર્યા કરો છો, એ મીઠાઈ ખાઈ ખાઈને હું ઉપકી ગઈ છું. હવે નવો સ્વાદ આપો, નહીંતર અહંકારનો અજગર મને ભરડો લઈ લેશે, ને તો તમને જ ભારે પડીશ. પ્લીઝ મમ્મા, હવે મારી હાજરીમાં તો એવું ન જ કરતા. દીકરો સ્વર્ગના દ્વાર દેખાડે, પણ દીકરી તો પગની પાનીએ સ્વર્ગ લઈને આવે. અંજલી પોતાની અંજલીમાંથી વ્હાલના દરિયાને વહાવતા બધાને પ્રેમમાં તરબતર રાખતી હતી. દીકરી વ્હાલનો દરિયો સાચા અર્થમાં હતી. જ્યાં દીકરી આવી ઠાવકી હોય ત્યાં બધાના હૈયામાં પણ વ્હાલની સરવાણી સતત વહેતી રહે, ને દિલ દરિયામાં વ્હાલના હિલ્લોળા સતત પોતાની છાલકથી ભીંજવી ભીંજવી રાખે. શ્રી જોગેશ્વરીબેન છાયા દ્વારા લિખિત તથા ધર્મેન્દ્ર કનાલા દ્વારા પઠિત વાર્તા સમજને કિનારે સ્વર્ગ. સમીર, તમે અનિલભાઈને ફોન કર્યો? હા, પણ સ્વિચ ઓફ આવે છે. તો ચેતનભાઈને કરો ને. પણ સુમી, હજુ તો 6 મહિનામાં 8 દિવસ બાકી છે ને. પણ સમીર, તમે સમજતા કેમ નથી? મારી બહેનના લગ્નને મહિનો જ બાકી છે. મારી બા મહિના પહેલાં તો મને તેડાવવાનો આગ્રહ રાખે ને. હા સુમી, ચેતનનો ફોન હતો કે તેના સાસુ સસરા લંડનથી આવે છે, તેથી તે પોતાનો વારો હમણાં નહીં લે. તો વિરજીભાઈને કહો ને. લાવો લાવો, ફોન મને લાવો. એ, હું સુમી ભાભી બોલું છું. કેમ છો? બા બાપુજીને તેડવા ક્યારે આવો છો? આમ તો હજુ 8 દિવસની વાર છે, પણ મારે મારી બહેનના લગ્નમાં જવું છે, તેથી ચેડી જાઓ તો સારું. લ્યો, વીરજીભાઈ તો અમદાવાદ તેના મિત્રના લગ્નમાં ગયા છે. સમીર, અનિલ, વિરલ, સુરેશ અને ચેતન, કાનજીભાઈ અને રૂડીબહેનના 5 દીકરા. બા બાપુ 6 મહિના દરેક દીકરાને ત્યાં રહે એવું નક્કી કર્યું હતું. ચેતનના લગ્નને 1.5 વર્ષ થયું હતું, હજુ તેનો વારો આવ્યો ન હતો. કાનજીભાઈને આંખે મોત્યો ને બીજીમાં પડદો નબળો એટલે તેમને તકલીફ પડે. રૂડીબહેનની આંખો સારી, કમર વળી ગઈ હતી, તેથી બંકોડો લેવો પડતો. રૂડીબહેન તો આભલા બાવળિયા ભરવા ગૂંથવાના જબરા શોખીન. તેમના ભરેલા ચાકળા ચાદર તો પરદેશ પણ જતા, પણ વારા પ્રમાણે ઘર બદલવું પડે અને દીકરાને ન ગમે તેથી બેઠા બેઠા ભર્યા કરે. માણસો જેવા તેવા આવે અને ઘર બગડે, તેથી વચવાનું કામ બંધ રાખવું પડ્યું. ગરીબ એટલે જેવા તેવા એવી માન્યતા ખરી ને. સમીર મોટો, સુમી તેની પત્ની, બહેનના લગ્નમાં જવા માટે બા બાપુજીને ક્યાં મૂકવા તેની વેતરણમાં હતી. અનિલે વિચાર્યું, આ સુમી ભાભી પણ કેવા છે, પોતે 8 દિવસ વધુ તો ન રાખે, પણ 8 દિવસ ઓછા હોય ત્યાં ફોન શરૂ થઈ જાય. સમીર માથાકૂટથી કંટાળી ગયો હતો. તેણે સુમીને કહી જ દીધું કે તું તારે પિયર જા, હું બધું સાચવી લઈશ. ના ના, એવું શું? અનિલભાઈને શું વાંધો છે? તેમના ઘેર તો નોકર પણ છે, મારી જેમ કંઈ હાથે નથી કરવું પડતું. અને આવી ઠંડીમાં તમે તમારું ધ્યાન રાખશો કે તમારા બા બાપુનું? તમારા શબ્દ સાંભળીને સમીરનું મગજ ગયું. એ બધું તારે જોવાની જરૂર નથી, તું તારે જા બસ. રૂડીબેન બારણામાં પ્રવેશ્યા ને સમીરના છેલ્લા વાક્યો સંભળાઈ ગયા. સમીરને માતા નીકળ્યા હતા અને પોતે 1 વર્ષના સમીરને 3 રાત ખોળામાં રાખીને બેઠા હતા. કેટલી દવા, દારૂ, બાથા, આખડી રાખી ત્યારે માંડ બચ્યો હતો. મન ભૂતકાળમાં સરી પડ્યું અને આજે એ સમીરને મારા માટે ઝઘડવું પડે છે. રૂડીબેનનો ચહેરો જોઈ કાનજીભાઈ બોલ્યા, સૌ સારાવાના થઈ રહે છે. ચેરી, સુમી ભાભીનો ફોન હતો. તારા મમ્મી પપ્પા આવે છે તેથી અમે વારો નહીં લઈએ એમ મેં કહ્યું છે, ચેતન બોલ્યો.
ચેતન, તમે પણ ખરા છો, મને તો પૂછવું હતું. આપણે એકલા હોત તો બાપાપુજી આપણી સાથે જ રહેતા હોત ને? આપણે ત્યાં તો બધી નવી નવાઈની વાત છે. દીકરાને ત્યાં પણ માવતરને પૂછીને જવું પડે. 6 મહિનાના વારાને 8-10 દિવસ બાકી હોય ને ઠેલાઠેલી શરૂ. મમ્મી પપ્પા અને બાબાપુજી સાથે કેમ ન રહી શકે? તને તકલીફ પડે ને? મેં એમ વિચારીને ના પાડી. મમ્મી પપ્પાને બાબાપુજી સાથે કેમ રહેશે? પણ ચેતન, તમે આવું વિચાર્યું ને એનાથી જ મને તકલીફ થઈ. પરદેશમાં રહે તેથી માણસ થોડો મટી ગયો હોય. પ્રેમ હુંફની એમને પણ જરૂર તો હોય જ ને? નથી મળતા એ ત્યાંની કરુણતા છે. મમ્મી પપ્પા સોનું કૂટીને નથી ખાતા, ધાન ખાઈને બધાની જેમ જ જીવે છે. ફૂટબોલની જેમ એમને આમથી તેમ ઉછાળ્યા કરો છો તે પલાયનવાદ તમારા બધાનો મને જરાય નથી ગમતો. ગણતરી ને મનની મીંઢાઈ હોય ત્યાં પ્રેમની રોશની કેમ ઝળહળે? કાવા દાવા છળખપટ તે પણ ઘરનાની સાથે. મા બાપ કે જેણે તમને આંખના રતનની જેમ જાળવ્યા, મળમૂત્રને હાથેથી સાફ કર્યા, દુગીજમાં ગુંગળાવીને મોટા નથી કર્યા ને તેની દશા તમે આવી કરો? કારણ તો એ જ ને કે બા છીકણીના સબડકાલે છે, કપડાં પહેરવાનો ઢંગ નથી, વાળમાં કલપ નથી, અભણ છે. દાદા આદમના વખતની ચપ્પલની જોડી સાંધીને પહેર્યા કરે છે, દેખાવડા નથી. કોઈ આવે તેને ગર્વથી ઓળખાણ કરાવવાના બદલે બીજા રૂમમાં ધકેલી દો છો. પરણીને આવી ત્યારથી આ બધું જોઈને થાકી ગઈ છું. પણ શરૂઆતમાં બોલું તો મને આવતાવેત દોઢ ડાપણ કરવાવાળી ન જોઈ હોય તો એવું સાંભળવું પડે, એટલે અત્યાર સુધી ચૂપ રહી. તમે વિચારો તો ખરા, ક્યારેય એમની સાથે પાંચેય ભાઈઓ સાથે મળીને બેઠા? કોઈ વ્યવહાર કરવાનો હોય ત્યાં પણ અમે જ મોટા એમ પોતાનું જ ધાર્યું કરો છો. બધા સતત મા બાપથી દૂર જ ભાગવાના પ્રયત્ન કરતા રહો છો. તમે એ કેમ ભૂલી જાઓ છો કે તમારો આ વટ પડે છે ને તેમાં તમારા માતા પિતાનું રક્ત ધબકે છે. પતિ પત્ની એકબીજાની પસંદગીના મળી શકે, પણ માં જન્મ દેનારી તો પસંદ નથી કરાતી ને? તમે તો કહેશો કે એ પણ મારી કમનસીબી છે. એ લાચારીનું પણ તમને દુઃખ થતું હશે ને? ચપ્પલની એક જ જોડી સાંધીને ફરનારા મા બાપને કારણે તમારા બધાના ઘેર જૂતાનો સ્ટોર બનાવી શકાય તેટલા જૂતા છે, ને તમારા ઘરના કબાટમાં કપડાં ઉભરાય છે. કપડાંનું કદ ઘટ્યું છે, પણ કબાટની સંખ્યા વધી છે. કબાટ ખોલીને શું પહેરવું એ વિચારે કબાટ તમારી 10 મિનિટ ચોરી જાય છે. તે છતાં જે મળ્યું તે પહેરીને મન મનાવવું પડે છે. તેમાંય ભૂલે ચૂકે જો બાપે કંઈ કહેવાનો પ્રયત્ન કર્યો તો તરત જ કહેવા લાગો છો, તમને તો જીવતાય ન આવડ્યું અને હવે અમને સુખેથી જીવવા દો. સવારના પોરમાં મંદિરે ભગવાનને રાજી રાખવા દર્શને જાઓ છો ને પહેલાં બંને હાથમાં ગરમ ચાનો પ્યાલો આપો, ભગવાન એમાં જ દેખાશે. ચેરી ચેરી બસ કર હવે, થાકીશ, કહીને પાણીનો પ્યાલો આપી ચેતને તેને શાંત કરી. ખૂબ રડી પડીને બોલી, ચેતન સોરી, મારાથી ખૂબ બોલાઈ ગયું નહીં, પણ શું કરું, 1.5 વર્ષથી મનમાં પડેલી વેદના આજે બહાર નીકળવાની તક મળી. ખૂબ થાકી ગઈ હતી એટલે પલંગ પર લંબાયું. ચેતન ચેરીને માથે હાથ ફેરવતા બોલ્યો, તારી બધી વાત સાચી છે, હવે આપણી ભૂલ સુધારી લઈશું ને આપણે વારો આવશે ને ત્યારે આપણી પાસે જ બાબાપુજીને રાખીશું. બસ હવે તો રાજી ને? ડોરબેલ વાગી. દરવાજો ખોલતા જ બંનેના આશ્ચર્ય વચ્ચે બારણામાં ટેક્સીવાળા છોટું સાથે બાબાપુજીને જોતા જ હર્ષના ઝળઝળિયા આવી ગયા. હજુ તેમનાથી અળગા પણ ક્યાં થયા હતા. ઘરમાં બેસતા છોટુએ ચિઠ્ઠી આપી, તેમાં લખ્યું હતું, ચેતન, મારી સાળી જેના લગ્ન થવાના હતા તેને અકસ્માત થયો હોવાથી દિલ્હી હોસ્પિટલમાં છે. જાણ કર્યા વગર મેં બાબાપુજીને મોકલ્યા છે. તકલીફ બદલ ક્ષમા, સમીર. ચેરીને આ છેલ્લું વાક્ય પણ અખરી ગયું. ઘરમાં નવાંગતુકો માટે વ્યવસ્થા થઈ ગઈ. ચેરીના મમ્મી પપ્પા પણ આવી ગયા. ચારે વડીલો સરસ રીતે રહેવા લાગ્યા. જાણે વર્ષોથી ખોવાયેલા મિત્રો ન મળ્યા હોય. રૂડીબહેને તો પોતાનું ભરતકામ શરૂ કરી દીધું. પ્રભાબહેન તેમની પાસેથી શીખવા લાગ્યા. બધા સાથે ટીવીના કાર્યક્રમો જોવા લાગ્યા. જે હાથમાં આપે તે ખાઈ લેતા. તેને બદલ ચેરી દરરોજ બધાને પૂછીને જ રસોઈ બનાવતી. ઘરમાં આનંદની ગંગા વહેવા લાગી. સ્વર્ગ પણ આવીને પાણી ભરે એવું વાતાવરણ રચાયું. ચેરીએ જાણી લીધું કે બાબાપુજીને અહીં ગમે છે, તેથી બધા ભાઈઓને ફોન કરીને કહી દીધું, બાબાપુજી હવે અહીં જ રહેશે, તેમને મળવા તમે અમારે ત્યાં આવી જજો. ને બધા જ
તહેવારો બા બાપુજી હોવાના કારણે મારા જ ઘેર ઉજવશું. આ ઘર આપણું બધાનું છે. ક્યાંક રાહતનો શ્વાસ હતો તો ક્યાંક આઘાતનો આંચકો, પણ ઊંડે ઊંડે કાયમી પ્રોબ્લેમ ઉકેલાઈ ગયાની હળવાશનો હાશકારો તો હતો જ. શ્રી જોગેશ્વરીબેન છાયા દ્વારા લિખિત અને ધર્મેન્દ્ર કનાલા દ્વારા પઠિત વાર્તા દિવાળે ઈ દીકરા. બાપા, મારે મહિલા મંડળમાં જવાનું છે. પપ્પુને 7 વાગે ટ્યુશનમાંથી તેડવા જવાનો છે. ધોબીને કપડાં આપવાના છે. કામવાળી આવશે તેને કુકરમાં 4 સીટી વગાડવાનું કહેજો, ને હા, દૂધ ગરમ કરવાનું છે. તમે જમી લેજો, મને આવતા વાર થશે. 75 વર્ષના સસરાજી હજુ તો એક સામટું બધું સાંભળીને જવાબ આપે તે પહેલાં તો સુધા સરસડાટ કરતી ચાલી ગઈ. ડેલીએ સંચાર થયો. બાપા બોલ્યા, કોઈ આવ્યું? એ આવ્યો ભરત. ઠીક આવ્યો, કેટલા વાગ્યા? મને 6 વાગે પપ્પુને તેડવા જવાનું યાદ કરાવજે. હો, હા બાપા, પણ હું ધવલ છું, ભરત નથી. હા ધવલ, હવે મારું તો એવું છે, આંખે મોતિયો આવ્યો છે, કાન પણ ઊંચા થતા જાય છે. બોલ બેટા, કેમ છો? એ ધવલ, ધોબી આવે તો મને બરગજે. હો, સુધાના બોલાયેલા વાક્યો બાપા જાણે ગોખતા હતા. કામવાળી આવી? બાપા હું છું ને, તમને કહીશ. બેટા ધવલ કેમ છો? ભાભી તમને સારી રીતે રાખે છે ને? હા બાપા, દર રવિવારે બહાર હોટલમાં જમવાનું હોય અને સાથે જ જઈએ, ઢોસા અને દાબેલી ખાવાની મજા પડી જાય. ભાઈને પણ અમે સાથે હોઈએ એટલે નિરાત રહે. સારું સારું, તમારે 2 ભાંડરાને બીજું છે પણ કોણ? તારા મા બાપ હોત તો વળી હોટલનું ખાવા ન દેત ને ઝઘડા થાત. સારું થયું, વહુ સમજુ મળી. એ ધવલ, જો તો સીટી વાગી. બાપા, સીટી વાગી ગઈ, દૂધ ગરમ થઈ ગયું, વાસણ પણ ઉટકાઈ ગયા છે. કામવાળી જતા જતા બોલી. બાપા બોલ્યા, ભગવાન તારું ભલું કરે. ભૂલી ગયો હોત તો ખીચડી વિનાના બેસી રહેત, જમવા ભેગાઈ ન થાત. ધોબી આવ્યો, ધવલે કપડાં આપી દીધા. બાપાને થોડી રાહત થઈ. બાપાનો દીકરો પૂનમ કામ પરથી આવ્યો. આવતા જ બોલ્યો, સુધા ક્યાં? એ તો મહિલા મંડળમાં ગઈ છે. બાપા બોલ્યા, ને પપ્પુ? હા, એને તો નિશાળેથી તેડવા જવાનું હતું. પૂનમ, નિશાળ અત્યારે ન હોય, ટ્યુશનથી લેવાનું કહ્યું હશે. હા, ટ્યુશનથી તેડવા જવાનું હતું, મારું તો બળ્યું એવું છે. ને દિનેશ? એ તો મેચ જોવાનું કહીને ગયો છે, બાપાએ જવાબ આપ્યો. ડેલીએ પાંચાનો દીકરો ભાણિયો પપ્પુને લઈને આવ્યો. બાપા આ પપ્પુને તેડવાનું ભૂલી ગયા. વડને ઓટલે બેસી રહો તો તે મને થયું મેલ તો આવું. સારું થયું, તારો પાડ બેટા. આવ બેસ, પૂનમ આવ્યો છે, ચા કરશે, પીતો જજે. ના ના, કહેતો એ ચાલ્યો ગયો. ધવલ તો કહે, બાપા હજુ તો 6:45 છે ને. ના ના ધવલ, ઓસરીનું ઘડિયાળ તો બંધ પડી ગયું છે. ભલે, તો હું જાઉં, કહીને ધવલ ગયો. પૂનમ તરત બોલ્યો, બાપા આ હવે તમારો સ્વભાવ સુધારો. મારી માં હતી તે બધું કરતી, હવે કોઈની પાસે ટાઈમ નથી. જે આવે તેને ચા પાણીને જમવાનું નોતરું આયલા કરો છો, તે પોતાથી ભૂંજો પાપડ નથી ભંગાતો, ને બીજાને હુકમ કર્યા કરો છો. બાપા ધીમેથી બોલ્યા, આ ભાણિયા દેખતા ન બોલ, એને ખોટું લાગે. ભાણિયો ગયો તેની બાપાને ખબર જ ન રહી. એ તો ક્યારનો ગયો, તમારી જેમ શું નવરો છે? બાપાની દીકરી પૂની પહેલી સુવાવડમાં પપ્પુને 5 વાસાનો મેલીને જતી રહી હતી. કમળામાંથી કમળી થઈ ગઈ હતી. પપ્પુ પણ માંડ બચ્યો હતો. પૂનીનો વર ટ્રેનમાંથી પગ લપસી જવાથી પડી ગયો હતો. દવાખાનામાં 6 મહિના સારવાર કરી પગમાં રસી થઈ જતા તે પણ ભગવાનના ધામમાં ગયો. બાપા પર તો જાણે આપ તૂટી પડ્યું, ને જાણે ઓછું હોય તેમ પપ્પુ 5 વર્ષનો થયો, ને તેની દાદી માની ગરજ સારતી ખેતરમાં એરું આભડ્યો, ને દવાખાને જાય તે પહેલાં તો જીવ છોડી દીધો. માનું સુખ પપ્પુના નસીબમાં જ નહોતું. વસ્તાર નાનો હતો એટલે નભી ગયું. સુધા સુખી કુટુંબમાંથી આવી હતી. ઘરમાં કામ કરેલું નહીં તેથી તે સતત ગુસ્સામાં જ રહ્યા કરતી, પણ ખમતીધર બાપા બધું ખમતા જતા હતા. ડેલીમાં પ્રવેશતા જ સુધા તાડુકી, બાપા તમને કહ્યું હતું ને કે પપ્પુને તેડવા જવાનો છે? ભાણિયાની માએ કહ્યું કે પપ્પુ રોતો હતો, તે મારો ભાણિયો ઘેર મેલી આવ્યો. તું મહિલા મંડળમાં જઈતી, બિચારો મા બાપ વિનાનો છોકરો ફફડતો જ હોય ને, આવું બોલી ગઈ. તમારાથી એટલું ન થાય?
ગામમાં મારો ધજાગરો કરાવવા બેઠા છો? બેટા હું ભૂલી ગયો, સુધા બોલી. તાંસળી ભરીને ખીચડીને વાળોટી ઘી ઓહિયા કરી જતા જરી કે વાંધો નથી આવતો બેટા, પણ બેટા બેટાનું નાટક મને નથી જોઈતું. કહી એમ કરતા જાઓ, સમજ્યા? પૂનમમાં એકાએક પ્રાણ જાગ્યો હોય તેમ તે બોલ્યો. તે બાપાને પપ્પુને તેડવા જવા કહ્યું, તે દિનેશને કહ્યું હોત તો? મેચ જોવાનું કંઈ અગત્યનું નહોતું. હા હા, બાપાનું તો તમારાથી જરાય ખમી નહીં ખમાય. દિનેશ જામનગરની કોલેજમાં ભણતો હતો. ભણવા મોકલ્યો ત્યારે તો ગામવાળાએ કહ્યું હતું કે જોજો, શહેરની સોબતથી છોકરો વંઠી ન જાય. વેકેશનમાં દિનેશ આવ્યો હતો. ગામ લોકોને પ્રેમથી મળ્યો, બધા રાજી થયા. પોતાના ઘરના વાતાવરણને પણ 15 દિવસમાં તેણે માપી લીધું હતું. સુધા અને બાપા વચ્ચેના સંવાદને ડેલીમાં ઊભા રહીને દિનેશ સાંભળતો હતો. અચાનક ઘરમાં આવીને તાડુક્યો, બાપા ચાલો ઊભા થાઓ, તમારા કારણે મારા મમ્મી પપ્પાને ઝઘડવું પડે છે અને તમારી સાથેનો આવો વર્તાવ મને જરાય પસંદ નથી. ઘરડા ઘરની નવી શાખા મીઠો વિસામોનું હમણાં 2 દિવસ પહેલાં જ ઉદ્ઘાટન થયું છે, તમને ત્યાં ગમશે, કહીને ઉપરથી બાપાની ટ્રંકમાંથી કપડાં થેલામાં નાખ્યા ને બંને જણ નીકળી પડ્યા. દિનેશ બોલ્યો, દાદી કહેતી હતી ને કે કોઈ ન હોય તેનો ભગવાન તો હોય જ છે. સુધા અને પૂનમ અચાનક આવી ઘટનાથી અવાક થઈ ગયા. થોડી વારે બીજી રિક્ષામાં આશ્રમે પહોંચ્યો. સુધા બોલી, બાપા ઘેર ચાલો, તમે તો સમજુ છો ને બેટા દિનેશ. દિનેશ બોલ્યો, ના ના, મને પણ બેટા બેટાનું નાટક પસંદ નથી. હું તમને જેવો વાલો છું ને, બાપાને મારા પપ્પા એવા જ વાલા હતા ને છે. તમારા કરતાં વધારે કાળજીપૂર્વક જતન કર્યું છે, સમજ્યા? બાપાને પગે લાગો અને મને વચન આપો કે બાપાની પૂરેપૂરી કાળજી લેવાશે તો જ અમે બંને પાછા ઘેર આવીએ. બાકી ધજાગરાની બી કે આવ્યા હોય ને તો જાઓ પાછા. નાને મોઢે મોટી વાત કરવાનું મને શોભતું નથી, પણ નેવાના પાણી મોભે જાય ત્યારે ચૂપ ન રહેવાય. ક્યારેક તો ચંદનને પણ આગ ફેંકવી પડે. બોલવા ટાણે ન બોલીએ તો ન જોવાનું જોવું પડે, દિનેશ એક સામટું બોલી ગયો. બાપાનો હાથ પકડીને રિક્ષામાં બેસાડી બધા ઘેર આવ્યા. બાપાને સુધા પગે લાગીને કહ્યું, બાપા ડેલીએ ન જતા, ચા મેલું છું. દિનેશ સુધા સામે હસીને બોલ્યો, મમ્મા બાપાને પાછો ઓર્ડર કર્યો ને? સુધા કહે, દિનિયા હવે મને વધારે રડાવ નહીં હો. વાતાવરણમાંથી ગમગીની હળવી થઈ. બધાએ સાથે ચા પીધી, બધા હળવા થયા. વિકટ પરિસ્થિતિને પણ ક્યારેક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા એ આવતી હોય છે. સુધાએ આખી રાત વિચારોમાં કાઢી. પોતાની જાત સાથે મળવા માટે એકાંત મદદે આવ્યું. રડતા રડતા બાપા સાથેના સંવાદો મનમાં ઘૂમરાયા કરતા હતા. પૂનમને ઊંઘ આવી ગઈ હતી. બાપા માટે વિચાર કરતા બાપા માટે માનની લાગણી ઉપજી. મન વિચારવા લાગ્યું, બાપા કહેવા કંઈ જ બોલ્યા વિના મને ચૂપચાપ સાંભળ્યા કરતા હતા. મને પણ શું થયું કે બાપાને ન કહેવાના વેણ કહી બેઠી, તો એ બાપા તો ચૂપ જ રહ્યા. બીજું કોઈ હોત તો? વાળોટી ભરીને ઘીને ખીચડીની વાત પોતાને ખટકવા લાગી. બાપાને બદલે બીજું કોઈ હોત તો કહે ને કે ઘીનો ડબ્બો તારા બાપના ઘેર નથી લાવી, તે મારું ભાણું ભાંડસ તો. એવું તો ઘણું કહી શક્યા હોત. ગીતાજીની સ્થિત પ્રજ્ઞતાને બાપાએ જાણે આત્મસાત કરી લીધી હતી. દરેક સ્થિતિમાં સમતાભાવથી જ જીવતા હતા. બાપા પ્રત્યેનો આદર એક રાહતમાં વધી ગયો. સવારનો સૂરજ બાપા માટે ધીરજના મીઠા ફળનો ટોપલો ભરીને લાવ્યો. સવારે ઉઠીને જય શ્રી કૃષ્ણ કહીને બાપાના ચરણ સ્પર્શ કર્યા. બાપાને ચા નાસ્તો સમયસર આપ્યો. સાંજે બધા સાથે બેઠા. દિનેશ પણ 8 દિવસનો મહેમાન હતો. સુધા કહે, બાપા આ બધી ઘટના બની એમાં વાંક તો તમારો જ કહેવાય. વહુ બેટા, મારો શો વાંક? તમે અત્યાર સુધી મારી હરકતોને કેમ ચૂપચાપ સહન કરતા રહ્યા? મને ટોકી કેમ નહીં? તો હું સુધરી ગઈ હોત ને? ના બેટા, સુધારાનો સાથ તો અંદરથી આવે છે અને તે જ ઉગી નીકળે છે. બીજાના દબાણથી ક્યારેક વધારે ઉદંડ થઈ જવાય છે. મને કોઈ કહીને જ કેમ જાય એવો હુંકાર જાગે ને, તે માણસને આંધળો બનાવી દે છે. તને પોતાને પોતાની ભૂલ સમજાણી એ કાયમી બદલાવ લાવશે. જેને પોતાનો વાંક જોવાની સમજ પડી જાય તેના વિકાસના રસ્તાને મંજિલ તરત જ મળી જાય છે. અને અત્યારે તું મારી પાસે બેસીને નિખાલસતાથી વાત કરે છે ને તેનોય મને તો આનંદ છે. સત્સંગ અને કથાના કારણે બાપાની વાણીમાંથી પણ એક પ્રેમનો રણકો નીતરતો હતો. બેટા, તું મારી સાથે અત્યારે આટલી સરસ રીતે વાત કરે છે ને, એનો પણ મને આનંદ થાય છે. સુધા ગદગદ થઈ ગઈ. બાપાને પોતે સમજી શકતી થઈ એનો તેને સંતોષ થયો. સુધારાનો પવન ફૂંકાય ત્યારે બધાને તેનાથી બદલાવવું પડે છે. સગડી ચૂલા પર રસોઈ થતી હવે ચૂલો તો રહ્યો, પણ આગળ ગેસનો લગાડવું પડે.
સુધાએ ગેસની વ્યવસ્થા તેની મમ્મીને ત્યાંથી કરી હતી. ગામડા સુધી ગેસ પહોંચ્યો ન હતો. કેટલીક જૂની રીત પણ જાળવવી પડે છે. હાંડલીમાં ધીમે તાપે ખીચડી રંધાય અને સીજે તે ખીચડીની મજા જ કંઈક ઓર હોય છે. હાંડલીમાં ઘી નાખીને ખૂબ હલાવીને તાસળીમાં ખીચડી પીરસાય. સુધા હાંડલીને બદલે કુકરમાં ઘી નાખીને જ બધાને પીરસતી. સાંજે વાળું કરવા બધા સાથે બેસતા. જમતા જમતા કોઈ કાંઈ ન બોલે, બધાનું ધ્યાન પોતાના કોળિયામાં જ હોય. બે ત્રણ દિવસથી સુધા પોતાની થાળીમાં પહેલા ખીચડી કાઢી લેતી, પછી ઘી નાખતી. એક દિવસ પૂનમનું ધ્યાન ગયું. તેણે રાત્રે સુધાને પૂછ્યું, સુધા કેમ ઘી વિનાની ખીચડી ખાય છે? તારી તબિયત તો બરાબર છે ને? તબિયત સારી છે, પણ ઘીની બાધા લીધી છે. બાપા સામે બોલેલા કડવા વેણ મને ગળે ઘી ઉતારવા દેતા નથી. બાપાને મારાથી પૂરેપૂરી સંતોષની લાગણી ન થાય ત્યાં સુધી મારે ઘી ન ખાવું. પૂનમ કંઈ ન બોલ્યો. દિનેશના કાને વાત નાખી દીધી. દિનેશે બાપાને કહી દીધું. બાપાએ પણ આજે વડીલપણાનો પ્રેમવટ દેખાડવાનું નક્કી કર્યું. સાંજે બધા સાથે બેઠા હતા ત્યાં બાપાએ વાત છેડી. વહુ, આટલા દિવસ તને વઢ્યા વિના ચાલ્યું, પણ હવે તે જ કર્યું છે ને તે મનમાંની જરાય નહીં ચલાવી લો. સુધા કહે, બાપા મારી શી ભૂલ થઈ? તું ખીચડીમાં ઘી ન ખાય ને અમારે ગળે ઘીવાળી ખીચડી કેમ ઉતરે? બાપા, મેં તમને ન કહેવાના વેણ કહ્યા હતા ને, એટલે મેં ઘીની બાધા રાખી છે. બાધા કોના માટે રાખી છે? બાપા માટે જ ને. તો બોલ, બાપા મોટા કે બાધા મોટી? સુધા તરત બોલી, બાપા મોટા. બસ બાપા, આજથી બાધા છૂટી. અહીં દાદાગીરી નહોતી, પ્રેમગીરી હતી. પ્રેમ આગળ તો બધું પાંગળું. બધા પ્રેમથી જેમાં ખીચડી આજે કંસાર જેવી મીઠી લાગતી હતી. દિનેશ બાપા પાસે આવીને બોલ્યો, બાપા હું ન આવ્યો હોત તો? હા દીકરા, તારે કારણે જ તો ઉજળા છીએ. અમસ્તું નથી કહેવાયું કે દી વાળે દીકરા. સુધાએ દિનેશને ભેટી પડી અને તેના ઓવારણા લીધા.